નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ. રાજ્યમાં આગ લાગવાનો સિલસિલો હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે. તંત્ર અને ભ્રષ્ટ અધિકારીઓની બિલ્ડરોની ઘોર બેદરકારી, પૈસાની લાલચ વિકરાળ આગનું નિર્માણ કરે છે અને તે આગના ભરડામાં ભળતું થાય છે માસૂમો, ને પછી ગુંજી ઉઠે છે માસૂમોની ચિચિયારી, પરિવારોનો આક્રંદ ને હૈયાફાટ રુદન. પણ આ પોકારો એ ભ્રષ્ટાચારીઓના કાન સુધી પહોંચતા નથી, કારણ કે રહેમ નજર બચાવી લે છે એ પાપીઓને, એ નિર્લજ્જોને કે જેણે માસૂમોની આગમાં ધકેલ્યા. આરોપીઓ છૂટી જાય છે ને માસૂમો હોમાય જાય છે, પરિવારોના ઘરોમાં અંધારું પથરાઈ જાય છે. તક્ષ જિલ્લા જેવો હત્યાકાંડ થયા બાદ પણ તંત્ર ન તો સુધર્યું ને આજે ફરી સુરતમાં ડાયમંડ કારખાનામાં આગનો બ્લાસ્ટ થયો, ત્યારે કરીશું આ ઘટના અને જવાબદારોની બેદરકારી પર સીધો સંવાદ. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે રાજેશભાઈ ભટ્ટ, કે જે અમદાવાદ ફાયર વિભાગના નિવૃત્ત ચીફ ફાયર ઓફિસર છે અને હાલ સાણંદ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના ચીફ ફાયર ઓફિસર છે. આ ઉપરાંત આપણી સાથે ઓનલાઈન જોડાયા છે મિલનભાઈ ખીરા, કે જે વિશ્લેષક છે અને મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર પ્રફુલ્લ ત્રિવેદી આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે. પહેલા તો આપ તમામ મહાનુભાવોનું સ્વાગત. પ્રફુલભાઈ, હું તમને પહેલો સવાલ પૂછવા માંગીશ કે સુરતમાં આગની ઘટનામાં એકનું મોત થયું, ત્યારે આગનો આ સિલસિલો થમતો કેમ નથી? હિરલ, સુરતના તક્ષશિલા અગ્નિકાંડ બાદ તક્ષશિલામાં જે ભૂલકાઓને, નાના નાના વિદ્યાર્થીઓને, બાળકોને, ટ્યુશનમાં ગયેલા વિદ્યાર્થીઓને જે ઉપરથી પડતા જોયા હતા, એ દ્રશ્યો લોકોને હજુ યાદ છે. ત્યારબાદ રાજકોટના TRP ઝોનની અંદર આગ લાગી અને 27 જણા છે એ ભડથું થઈ ગયા, એના પડઘા હજુય શાંત થયા નથી. ત્યારબાદ અમદાવાદની જે પીપલજ રોડ છે ત્યાં એક ફેક્ટરીની અંદર કેમિકલના કારણે આગ લાગી, એમાં 5 થી 6 લોકોના મૃત્યુ થયા હતા અને ત્યારબાદ ત્યાં ચેકિંગ ચાલુ કર્યું હતું, પરંતુ પછી આગળ શું થયું એ કશું બાદ બહાર આવ્યું નથી. કોરોના કાળમાં અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલોમાં આગ લાગી હતી અને દર્દીઓ એમના જે પલંગમાં સૂતા હતા એમાં જ એમના મૃત્યુ થઈ ગયા હતા. હવે આ બધું જો ગણવા બેસીએ તો લિસ્ટ ઘણું મોટું છે અને આ સિલસિલો આગળ વધતા વધતા આજે સુરતની અંદર એક નાનકડી કામગીરી કરતી ફેક્ટરી જેવું હતું કે જે પેલા ત્રીજા માળે એ લોકો પેલા સાડીના ફોલ કે એના પર પેલા ટીકી લગાડવાનું ને ડાયમંડ લગાડવાનું એવી કોઈ કામગીરી કરતા હતા, એમાં ગમ સાથે કોઈ કેમિકલ એનું મિશ્રણ કરવા જતા બ્લાસ્ટ થયો હતો અને બહુ મોટી આગ લાગી હતી, જેમાં એ વખતે 8 જણને અસર થઈ હતી, એમાંથી 5 જણને હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જેમાંથી 4 દાઝી ગયા છે અને એકનો કંઈ હાથ ભાંગી ગયો છે કે એવી કોઈ ઇન્જરી થઈ છે, જ્યારે એક વ્યક્તિ છે એનું કરુણ મૃત્યુ નિપજ્યું છે. હવે આ બધી જે ઘટનાઓ બનતી રહે છે એમાંથી કોઈ પદાર્થ પાઠ વહીવટદારો કે સત્તાધારી પક્ષના આગેવાનો લે છે કે કેમ એ સવાલ છે, કેમ કે આ સિલસિલો છે એ સતત આગળ ને આગળ ને આગળ વધતો રહે છે. રાજકોટના TRP ઝોન બાદ રાજકોટની જે સ્કૂલો છે એનું ચેકિંગ ચાલુ થયું, 3132 જેટલી સ્કૂલો છે એમાં 3 સીલ કરાઈ છે, 221 NOC માટે અરજી કરી છે ફાયરની પણ હજી મળી નથી અને 42 સ્કૂલે તો અરજી જ કરી નથી. હવે જે અરજી કરી છે એને પણ નહીં મળવા પાછળ કોઈ કારણો તો હશે જ. એટલે હવે જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સેટેલાઇટ રોડ પર એક અર્જુન ટાવર છે, અર્જુન ટાવરને ફાયર બ્રિગેડે વારંવાર નોટિસો આપી છે, અત્યારે એની શું સ્થિતિ છે આપણને ખબર નથી, પરંતુ ત્યાં નીચે કોમર્શિયલ છે, ઉપર રહેઠાણ છે અને વારંવાર નોટિસ આપી અને અદબ પોલોથી બાળી અને ફાયર વિભાગ બેસી જાય છે, એની આગળના પગલાં કેમ નથી લેતું એ બહુ મોટો સવાલ છે. એક વખત તો BU માટે પણ નોટિસ આપી હતી અને આ વર્ષો જૂના ફ્લેટો છે ત્યાં ફાયર બ્રિગેડે અત્યારે કોઈ જ ચેકિંગ કરે છે કે નહીં, ચેકિંગ કરે છે તો ચાલુ છે કે નહીં, જો બંધ હોય તો એને આગળની કાર્યવાહી કેમ નથી કરતી એ બહુ મોટો સવાલ છે. આવી જ એક બીજી વાત કરીએ તો મણિનગરની અંદર છે એક સ્કૂલ ઓફ એચિવર્સ, ત્યાં DEA ઓફિસના ટીમ છે ગયા અઠવાડિયે ગઈ હતી તો ત્યાં ભોંયરાની અંદર બાળકોને ભણાવવામાં આવે છે, ઇલેક્ટ્રિકના વાયરો ખુલ્લા હતા અને ફાયર બ્રિગેડની જે સિસ્ટમ લગાવી હતી એક્સપાયરી ડેટની હતી
અને ડીઈઓ કચેરીના અધિકારીઓ માત્ર એને 100 કોડ નોટિસ આપીને કે દંડ કર્યો છે કે નહીં, આપણને ખ્યાલ નથી કે દંડ કર્યો છે નજીવો, અને નીકળી ગયા. તો આ દંડ કરવા માટે વાત નથી હોતી. ખરેખર જો આટલી ભયાનક પરિસ્થિતિ હોય તો સ્કૂલ સીલ શા માટે નથી કરતા? અચ્છા, એણે ફરી ચેકિંગ કર્યું ખરું કે ભાઈ બેઝમેન્ટમાં ભણાવતા હતા એ બંધ થયા કે નહીં એ? પરંતુ ડીઈ ઓફિસને તો શું છે, ભવિષ્યમાં કોઈ દુર્ઘટના બને તો કહી શકે કે અમે નોટિસ આપી હતી, એટલા માટે જ આપતા હોય છે. બાકી ડીઈઓ કચેરી પણ આ માટે કેટલી ગંભીર છે એ બહુ મોટો સવાલ ઊભો થાય છે. એટલે આજે ફાયર બ્રિગેડની વાત કરીએ, પછી ડીઈઓ કચેરીની વાત કરીએ, ટૂંકમાં સ્કૂલો અને ફેક્ટરી અને કારખાના એની સલામતીની વ્યવસ્થા ક્યાંય વ્યવસ્થિત રીતે હોતી નથી. આપણી સાથે આ ચીફ ફાયર ઓફિસર એક્સ રાજેશભાઈ ભટ્ટ છે, એમનો બહુ લાંબો અનુભવ છે. એ આગળની વાત આપણને સમજાવશે કે ભાઈ કેવા કેવા પ્રકારના કેમિકલ્સમાંથી આગ લાગતી હોય છે વગેરે વગેરે. પરંતુ કારખાના અને ફેક્ટરીઓ છે રાજેશભાઈ, ત્યાં આગ લાગે ત્યારે એને આકસ્મિક ઘટના છોડી શા માટે દો છો? એના માલિકો સામે, એના માલિકો છે એ જેલના સરિયા પાછળ થવા જોઈએ, એની બેદરકારીના કેસો થવા જોઈએ, એ કેમ નથી થતા? અને આવી જે ઘટનાઓ સતત 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 બનતી રહે છે, અટકતી કેમ નથી? આ બહુ મોટો પ્રશ્ન છે. જ્યારે સ્કૂલો કે હોસ્પિટલમાં આગ લાગે ત્યારે બહુ ભયાનક હાલત સર્જાતી હોય છે, કોઈ ગેમ ઝોનમાં આગ લાગે ત્યારે ભયાનક હાલત, કારણ કે ત્યાં બહુ વિપુલ પ્રમાણમાં લોકો ભેગા થતા હોય છે. જ્યાં મોટા પ્રમાણમાં લોકો ભેગા થતા હોય ત્યાં તો એમણે સાવચેતી રાખવી જોઈએ કે બેદરકારી ના દાખવવી જોઈએ. એ બાબતે ફાયર બ્રિગેડ, સત્તાવાળાઓ અને વહીવટીતંત્ર બધાએ સચેત રહેવાની જરૂર છે, એટલી જરૂર જે તે કારખાના, ફેક્ટરી, સ્કૂલ અને ગેમ ઝોનના માલિકોની છે. જી બિલકુલ રાજેશભાઈ, હું તમને પૂછવા માંગીશ કે આપ આટલો બહોળો અનુભવ ધરાવો છો, આટલા વર્ષોનો અનુભવ ધરાવો છો, ત્યારે કેમિકલના કારણે જે આગ લાગવાની ઘટનાઓ બને છે ત્યારે તેને રોકવા માટે અને તેના કારણો શું અને તેને રોકવા માટે શું પ્રયાસ કરવો? હિરલ, એક બહુ અગત્યનો આ મુદ્દો ઉપાડ્યો છે આજે. સૌથી અગત્યની બાબત એ છે કે આવી દુર્ઘટનાઓ બને છે. દુર્ઘટનાઓ કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ પ્રોડક્શનની ચાલશે તો અકસ્માતની સંભવિત શક્યતાઓને આપણે નકારી શકતા નથી, એને નિવારી શકાય મહદઅંશે, અને એના માટે સલામતીના પગલાં ભરવા પડે. સલામતીના પગલાં ભરવા માટે કાયદાકીય જોગવાઈની વિસ્તૃત જોગવાઈઓ કરેલી છે સરકારશ્રી દ્વારા. ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન અને લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટ જે આપણે નહોતો એ 2013માં બની ગયો, અને વખતો વખત અને છેલ્લે 14, 18, 21 અને 23માં ડિસેમ્બરની 23મી તારીખે લેટેસ્ટ એમેન્ડમેન્ટ થઈ અને 2023માં એને વધારે વિસ્તૃત એને વાચા આપવામાં આવી. કાયદાની જોગવાઈ પૂરેપૂરી છે, સવાલ છે અમલીકરણનો, કે જે વ્યાપારિક મિત્રો જે આ પ્રકારનો બિઝનેસ કરવા માગે છે તો એ લોકોની નૈતિક કાનૂની ફરજ બની જાય છે કે એ લોકોએ જે કાયદાકીય જોગવાઈ કરી છે એ પ્રમાણે સલામતીની વ્યવસ્થા કરી છે કે નહીં. ત્યાં ક્યાંક ને ક્યાંક બિઝનેસને ઇકોનોમિક બનાવવા માટે, ખર્ચો ઓછો કરવા માટે જે સમાધાન થાય છે સલામતીની બાબતોમાં, બંધિયાર બાંધકામ કરવું, કેમિકલ છે તો કયા પ્રકારનું કેમિકલ છે, એનું ગેસિયસ ફોર્મેશન થાય છે કે નહીં, એ જો ગેસિયસ ફોર્મેશન થાય છે તો એ ગેસને બહાર વાતાવરણમાં સલામત રીતે નીકળી જવા માટેની વેન્ટિલેશનની શું પર્યાપ્ત વ્યવસ્થા કરેલી છે. એ ગેસ ભારે છે તો જમીનમાં બેઠેલો છે, હલકો છે તો જમીનથી ઉપર ઉઠેલો ગેસ છે, તો આ તમામ સંજોગોમાં ગેસિયસ ફોર્મેશન, ગેસ ક્લાઉડ જો ત્યાં બનતું હોય અને ગેસ એક્સપ્લોઝન થતું હોય તો એનું ક્રોસ વેન્ટિલેશન કરવામાં આવ્યું છે કે નહીં, આ બધી બાબતોના પાસાની વિગતવાર છણાવટ કાયદામાં કરવામાં આવેલી છે. સવાલ એ છે કે આનું અમલીકરણ કરાવું. જેમ પ્રફુલભાઈએ વાત કરી કે આનું અમલીકરણ નથી થઈ શકતું, અમલીકરણ નથી થઈ શકતું એ ચોક્કસ વાત છે, પણ એની પાછળની પણ હકીકત જાણવી પડશે. મર્યાદિત સ્ટાફની વચ્ચે ટેકનિકલ ઓફિસરોની ખૂબ જ મોટા મર્યાદા છે, સંખ્યાબળ ખૂબ ઓછું છે, વધારવાનું વખતો વખત અત્યારે કાર્યવાહી ચાલી રહી છે સમગ્ર ગુજરાતમાં. કદાચ આવનારા વર્ષોમાં એનું સંખ્યાબળ પૂરું થશે, પણ જે સંખ્યાબળની જરૂર છે ફાયર સર્વિસની અંદર, જે ટેકનિકલ ક્વોલિફાઈડ ઓફિસર હોવા જોઈએ, એ ડિમાન્ડ સામે સપ્લાય મેનેજમેન્ટ નથી, તો એ બાબતે પણ સરકારે વિચારવું પડશે. સવાલ છે આ ટાઈપની સેફ્ટીની વ્યવસ્થા ચાહે ખારખાના હોય, સ્કૂલ કોલેજ હોય, ઇન્ડસ્ટ્રીઝ, નાની મોટી ડાઈસ ઇન્ટરમીડિયેટની ઇન્ડસ્ટ્રીઝ હોય, આ તમામ જગ્યાએ સેફ્ટીની જે વ્યવસ્થા કરવી જોઈએ એ જેટલું અગત્યનું છે
એટલું જ અગત્યનું વસ્તુ એ છે કે એ વસ્તુ જ્યારે જરૂર પડે તો કાર્યક્ષમ હોય, કાર્યદક્ષ હોય, ઉપયોગમાં આવી શકે તે રીતનું કાર્યરત હોય. અને એ કાર્યરત રહ્યા પછી તાના જે સંબંધિત કર્મચારીઓ છે, એના વપરાશકર્તા છે, એ સાધનોનો ઉપયોગ કરતા એ લોકો જાણતા હોવા જોઈએ. એકલું સાધન લાવીને મૂકી દીધું ઘરમાં, મર્સિડીઝ લાવીને મૂકી દીધી અને ચલાવતા નથી આવડતી, તો એનો મતલબ નથી કોઈ. શોભાના ગાંઠિયા બની જાય, જે લાલ રંગના તમારા ઇક્વિપમેન્ટ લટકતા હોય છે, શોભાના ગાંઠિયા બની જાય જો એને તાલીમ ના હોય તો. એટલે ટ્રેનિંગ બી એટલી જરૂરી છે, મેન્ટેનન્સ એટલું જરૂરી છે. અને જે વપરાશકાર માલિક છે એની સૌથી મોટી પહેલી લીગલ રિસ્પોન્સિબિલિટી છે કે જે કાયદાની જોગવાઈ કરી છે ત્યાં સુધીની જોગવાઈ છે કે તમે કોઈ પણ રહેઠાણ હોય કે તમારો બિઝનેસ હોય, કોઈ પણ વસ્તુ શરૂ કરતા પહેલા, બિલ્ડિંગ બનાવતા પહેલા, પ્લાનિંગ લેવલે તમારે એ પ્લાન ફાયર સેફ્ટીનો એપ્રુવ કરાવવાનો હોય છે ડિપાર્ટમેન્ટ દ્વારા. તમારા જે વપરાશની જે વિગતો તમે આપી છે એમાં સેફ્ટીની શું જોગવાઈ કરવાની એની વિગતવાર માહિતી ડિપાર્ટમેન્ટ દ્વારા આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. એને ફાયર આપણે સેફ્ટી પ્લાન ઓપિનિયન કહે છે, FSPO. એ પ્લાન ઓપિનિયન મળ્યા પછી બિલ્ડિંગ જ્યારે સંપૂર્ણ બંધાઈ જાય, ઔદ્યોગિક એકમનું હોય, એજ્યુકેશનલનું હોય, હોસ્પિટલનું હોય, ઇન્સ્ટિટ્યુશનલનું હોય, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ હોય કે જે બી ત્યાં આગળ પબ્લિક ગેધરિંગ લોકેશન હોય, એ વપરાશને અનુસંધાનમાં એ સેફ્ટીની એરેન્જમેન્ટ્સ બિલ્ડિંગ બની ગયા પછી જે તે વપરાશકારે કરી છે કે નહીં એને ફિઝિકલ એક્ઝામિન કરવામાં આવે. અને ફિઝિકલ એક્ઝામિનેશનમાં એ જો ખરું ઉતરે તો એને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ કરવાની આ અત્યારે હાલમાં પ્રણાલી અમલમાં છે. બીજું જે ત્યાં પ્રફુલભાઈએ કહ્યું અગત્યનું કે ઘણી સ્કૂલોમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ઇસ્યુ નથી થયા. એજ્યુકેશનલ બિલ્ડિંગની બહુ ક્લિયર કટ ગાઈડલાઇન છે કે તમારું કેટલા સ્ક્વેર મીટરનું એજ્યુકેશનલ બિલ્ડિંગનું બાંધકામ છે, કેટલા હાઇટનું છે, એ પ્રમાણે એ ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાથી તમારે શું કરવાનું છે, તમારે ત્યાં શું જરૂરિયાત છે, એ રિક્વાયરમેન્ટ બધી જ તમને ત્યાં સ્ક્રીન ઉપર દેખાઈ જાય છે. એવું તમામ પ્રકારના બિલ્ડિંગોની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે કે જે તમારી જરૂરિયાત છે એ તમે ફિલઅપ કરો, એરિયા નાખો, ફ્લોર એરિયા નાખો, એનો કન્સ્ટ્રક્શન એરિયા નાખો. આ જે બેઝિક માહિતી પૂછવામાં આવે છે. રાજેશભાઈ વચ્ચે આપના અટકાવું છું, એક આપણા દર્શકો સમજી શકે એ રીતે એક ટૂંકમાં મને જવાબ આપશો કે આ જે સુરતની અંદર કામ કરતા ગમની અંદર કોઈ કેમિકલ્સ લાખવા ગયા, હવે આ બધા લેમેન હતા, તો એટલું બધું જ્વલનશીલ કેમિકલ કયું હશે કે જે આટલું જોરદાર રીતે ધડાકો થઈ જાય? જે સમાચારના માધ્યમથી જે માહિતી જાણવા મળી છે કે કંઈક ક્લોથની પ્રોસેસ ચાલતી હતી અને ક્લોથની પ્રોસેસમાં એના પર જે ડાયમંડ લગાવે એ ગમ એસિડિક ફ્યુમ્સ વાળો હશે, એસિડિક ગમ્સ હશે અને એની એનું બિહેવિયર હાઈલી ફ્લેમેબલ હશે. એ ક્વોન્ટિટીમાં જમા થયું હશે એનું ક્લાઉડ ફોર્મેશન અને એને કોઈ પણ એક્સટર્નલ ઇગ્નિશન સોર્સ મળ્યો હોય, કોઈ સ્પાર્ક મળ્યો હોય અને કઈ બીજું કેમિકલ ભળવા જતા હતા ને બ્લાસ્ટ થયો, બે કેમિકલ મિક્સ કરતા હતા ગમની અંદર કઈ બીજું નાખવા જતા, એટલે જો એ મિક્સ કરવા જતા હોય તો એની પ્રોપર્ટી એની ના બી ધોરણો નક્કી કરેલા હોય છે કે કયા પ્રકારનું કેમિકલ ક્યારે કયા વાતાવરણમાં કેવી રીતે મિક્સ કરવું, એનું પણ જો ધ્યાન રખાયું ના હોય અને એ ઓપન એટમોસ્ફિયરમાં ઓક્સિજનના કોન્ટેક્ટમાં આવે તો પણ એ ફ્લેશ ઓવર થતું હોય છે. ફ્લેશ ઓવરમાં કે જેમ કેમેરાની ફ્લેશ પડે, ફ્લેશ પડી ઝપકી ને થઈ થાય બાદ, એવી રીતે જે ક્લાઉડમાં ગેસ થયો હોય એને એ ઇગ્નિશન સોર્સ મળે અથવા બહારની હીટ મળે અને તરત એ ફ્લેશબેક થઈને જે વાતાવરણમાં જે લોકો ઉભા હોય એને ગંભીર ઈજા પહોંચાડે. એટલે આ બાબતનો કે જે વપરાશ કરીએ છીએ એ કયો વપરાશ છે એની પણ માહિતી કારીગરોને હોવી જોઈએ. જી બિલકુલ રાજેશભાઈ. મિલનભાઈ આપણી સાથે ઓનલાઈન જોડાયા છે. મિલનભાઈ હું તમને પૂછવા માંગીશ કે રાજકોટની TRP ગેમઝોનની અગ્નિકાંડની જે ભયાનક ઘટના ઘટી હતી તે બાદ પણ રાજકોટની સ્કૂલોમાં હજી પણ ફાયર NOCનો જે પ્રશ્ન છે તે આજે પણ લટકતો છે, એના માટે શું કહેશો? બેન આપે ખૂબ સારો પ્રશ્ન કર્યો છે TRP ઉપર. તમને એક વાત, રાજકોટ અત્યારના એક એવું સિટી છે કે અહીંયા આગળ કાયદો વ્યવસ્થા નામની કોઈ વસ્તુ હવે બેચી નથી, બરાબર છે? અહીંયા તો હું તો ત્યાં સુધી કહેવા માંગુ છું કે કોઈ સરકારી તંત્ર અહીંયા હોય, બરાબર છે, એ રાજકોટની અંદર એસ્ટાબ્લિશમેન્ટ હોય ગવર્મેન્ટની, એવું જ મને લાગતું નથી. જો આપણે વાત કરીએ તો મ્યુનિસિપલ જયારે આ TRP ગેમઝોનનો કાંડ થયો
બરાબર છે, એના ઇલેશ ખેર ને એ લોકો જેલમાં છે 8મી તારીખે, અને એના પછી ભુજ થી અનિલભાઈ મારું ને રાજકોટમાં મૂકવામાં આવ્યા હતા, અને 1.5 મહિનાની અંદર અંદર એ પણ એમની પણ ધરપકડ થઈ ગઈ, એસીબી નો કેસ થઈ ગયો, એમની માથે 1.5 લાખ રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયા. એટલે રાજકોટની તાસીર અત્યાર ને એવી છે, સૌરાષ્ટ્રની તાસીર અત્યાર ને એવી છે કે અહીંયા તમારે માત્ર રાજકીય પીઠબળ જ હોય છે, તમારે કોઈ જગ્યાએ સ્થળ તપાસ કરવાની થતી નથી, તમને ઉપરથી ફોન આવે, પૈસા લ્યો અને તમે સર્ટિફિકેટ આપી દો. હવે અત્યારના જે આટલી 3000 ઉપરની જે સ્કૂલો છે જેના એનઓસી પેન્ડિંગ ચાલી રહ્યા છે, તો સૌથી પહેલો તો પ્રશ્ન એ છે કે બધા કાયદાની જે જવાબદારી છે તે ફક્ત એના માલિકો અથવા તો ઉપભોક્તાઓ પર શા માટે છે? તમે જયારે સ્કૂલનું લાયસન્સ તમે એને ઇસ્યુ કરો છો કે તમે અહીંયા સ્કૂલ ચાલુ કરો, ત્યારે ઈ લેવલે તમે કેમ એને એનઓસી બધા ચેક નથી કરતા, ક્રોસ વેરિફિકેશન કેમ નથી કરતા કે ભાઈ આની આગળ દરેક જાતના સર્ટિફિકેશન છે કે નહીં, બિલ્ડિંગ છે પ્રોપર છે કે નથી વસ્તુ, અને ન હોય તો એને લાયસન્સ કઈ રીતના મળે છે? માની લે કે ચલો એમને એવી બાહેદારી ઉપર આપી દીધું કે ભવિષ્યની અંદર કરાવી લેશું, તો નથી થયું તો એના માટે ડીઓ કેમ પગલાં નથી લીધા? ડીઓ એ પગલાં નથી લીધા તો ડીઓ સામે શા માટે પગલાં નથી લેવાતા કે તમે તમારી ફરજમાં જે બેદરકારી તમે દાખવેલ છે એના માટે ડીઓ કેમ સસ્પેન્ડ નથી થતા, ફાયર ઓફિસર કેમ સસ્પેન્ડ નથી થતા? કે ભાઈ એમ પોતાનું જે કામ કરવાની જે જવાબદારી છે, એક સર્ટિફિકેશન માટેનું એક પોર્ટલ જ હોવું જોઈએ કે પર્ટિક્યુલર સ્કૂલ છે એના રિલેટેડ જે કે પણ સર્ટિફિકેશન છે એ આ બધા હોવા જોઈએ, સરકાર જે સ્કૂલ કે કોલેજ છે કે જે કોઈ બિલ્ડિંગ છે તેને પોતાની વેબસાઇટ ઉપર પણ આ બધા સર્ટિફિકેટ્સ જે છે તેની વેલિડિટી સહિત એને દેખાડવા જોઈએ કે જેથી પબ્લિક પણ સમજી શકે, અને ક્યાંય પણ કોઈ મિસમેચિંગ વસ્તુ હોય તો એને આપણે જાહેરમાં તાત્કાલિક લઈ આવી શકીએ અને તાત્કાલિક પગલાં લઈ આવી શકીએ. આપણે ત્યાંનું જે સરકારી તંત્ર છે તે સંપૂર્ણપણે નિર્ભર તંત્ર છે, તે હંમેશા બીજો અકસ્માત થાય તેની રાહ જોતું હોય છે, અને એ જ્યારે બીજો અકસ્માત બને છે, કોકની જિંદગી હોમાઈ જાય છે, ત્યારે જ આ લોકો જાગે છે અને કેમ કે છે કે ચલો ભાઈ ફરજમાં બેદરકારી થઈ ગઈ, બીજી વખત અમે ધ્યાન રાખશું, બીજી વખત અમે કંઈક કામ કરશું, અમે પગલાં લેશું, નોટિસો ઇસ્યુ કરશું. પણ સાહેબ જેમ પ્રફુલભાઈ કીધું કે ભાઈ આ નોટિસો એટલા માટે આપવામાં આવે છે કે જ્યારે ભવિષ્યમાં કોઈ અકસ્માત બને છે ત્યારે એ લોકો પોતાનો સો બચાવ કરી શકે છે કે ભાઈ અમે તો નોટિસ આપી હતી, પણ નોટિસનું શું થયું, એમાં આગળ કોઈ કેમ પગલાં નથી લેવાતા, ક્યાં આગળ ભૂલ રહી જાય છે? તમે જો કોઈ પણ સરકારી જે કમિશનર મ્યુનિસિપલ કમિશનર છે અથવા તો કલેક્ટર છે તે ફક્ત આ અધિકારીઓ પાસેથી એક જ વસ્તુ માંગે કે તમે 6 મહિના પહેલા કેટલી નોટિસ આપી હતી અને એની અંદરની શું કાર્યવાહી થઈ, ખાલી આટલી આટલો જ પ્રશ્ન કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર કરતા થઈ જાય તો પણ પરિસ્થિતિની અંદર 50% કરતા વધારે સુધારો તાત્કાલિક આવી શકે એમ. પણ મુદ્દો એટલો જ છે કે આપણા ત્યાં કોઈ કરતા કોઈ એક પણ વ્યક્તિને કામ કરવામાં રસ નથી, એસી ઓફિસની બહાર નીકળવામાં રસ નથી. પૈસા તમે આપો, તમે બાહેધરી આપી દો અને નોટિસ ઇસ્યુ કરો અને સર્ટિફિકેટ આપી દો. એટલે આપણે ત્યાં જે ગોરખધંધાઓ જે ચાલે છે બરાબર છે, આ સુધારવાનું કામ જે છે માત્ર ને માત્ર સરકાર કરી શકે એમ છે, અને સરકારને પણ આની વસ્તુની અંદર કોઈ રસ હોય એવું દેખાતું નથી ક્યાંય. જી મિલનભાઈ બિલકુલ. રાજેશભાઈ હવે હું તમને પૂછવા માંગીશ કે અમદાવાદમાં નજીકના જ ભૂતકાળમાં એક પીપળજ રોડ પર એક ફેક્ટરીમાં પણ આ રીતે આગ લાગી હતી અને એમાં મૃત્યુઆંક પણ ઘણો ઊંચો ગયો હતો, અને એ બાદ આસપાસની જે કઈ બી ફેક્ટરીઓ હતી તેમાં પણ ચેકિંગ પૂરજોશમાં ચાલ્યું હતું, પરંતુ આજના દિને પણ પરિણામ શૂન્ય જોવા મળી રહ્યું છે. શું કહેશો રાજેશભાઈ? એમાં હું એક ઉમેરો કરું છું કે પીપળજ રોડ ઉપરની જેટલી ફેક્ટરીઓ છે મોટાભાગની કેમિકલની છે અથવા કેમિકલ સાથે સંકળાયેલી છે, ભલે કાપડ નહીં હોય પણ એમાં અનેક પ્રકારના કેમિકલ્સ વપરાતા હોય છે. આપ અત્યારે સાણંદ જે એસોસિએશન છે એના એડવાઇઝર છો, તો ત્યાં પણ અનેક ફેક્ટરીઓ છે કે જ્યાં કેમિકલ આવેલ છે, તો કેમિકલની ફેક્ટરીઓએ વધારે ધ્યાન રાખવું પડે એવું છે. અને બીજું, આ જે ફેક્ટરીમાં આગ લાગી ત્યારબાદ ત્યાં ચેકિંગ ચાલુ થયું હતું, પછી અચાનક જ અટકી ગયું, કોઈ બીજી ફેક્ટરીઓ સામે પગલાં લેવાય છે કે નહીં કોઈ બહાર જ નથી આવ્યું. તો પ્રફુલભાઈ બહુ અગત્યની માહિતી છે જે પીપળજની આપણે ઉલ્લેખ કર્યો, એ આપણે ઘટનામાં બહુ મોટું ઇન્કવાયરી કમિશન બનેલું છે, વખત વખત કોર્ટમાં એનો પ્રોગ્રેસ રિપોર્ટ આપવામાં આવે છે. જરૂર ગંભીર શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે ઓલરેડી, અને હજુ આગળ વધારે પડતા લેવામાં માટે પણ અત્યારે કાર્યવાહી ચાલુ છે. ચોક્કસ આપણે દિશામાં એ અંગેની કાર્યવાહી ચાલી રહી છે. ગ્રીન ટ્રિબ્યુનલ્સ મારફતે પણ આ અંગેની જરૂરી કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે. કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય, કપડાની ઇન્ડસ્ટ્રીઝ હોય, વુડન હોય, સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ હોય, પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ હોય, એ એકલું કાપડની ઇન્ડસ્ટ્રીઝ કે જે મેં બીજા 2-3 વર્ગીકરણો કર્યા એ પ્રમાણેની ઇન્ડસ્ટ્રીઝ
એકલું બોલવાથી કામ પતતું નથી. કાપડની જોડે ઘણા ડાઈઝ ઇન્ટરમીડિયેટ અને અને બનાવવા માટે એમાં નાખવામાં આવતા વિવિધ સોલવન્ટો એ હાઈલી ફ્લેમેબલ હોય છે. એની રેન્જ ઓફ ઇન્ફ્લેમેબિલિટી ચોક્કસ રીતે નક્કી થયેલી હોય છે કે એ કયા ક્યારે કેવા વાતાવરણમાં સંપર્કમાં આવે તો એ સળગી ઉઠે. આ બધી માહિતીનો અભાવ વપરાશકાર કારીગર પાસે નથી હોતો. જે તે ફેક્ટરીના માલિક હોય અથવા એમને જે એમણે ટેકનિકલ એન્જિનિયર્સ રાખેલા હોય, કેમિકલ એન્જિનિયર્સ રાખ્યા હોય, જે એમના પ્લાન્ટના સુપરવાઇઝર ઓપરેટર હોય, એ લોકો પાસે આ બધી માહિતી હોવી જોઈએ કે તમારા પ્લાન્ટમાં વપરાતું જે કંઈ પણ કેમિકલ છે એ કયા તબક્કે નુકસાનકારક સાબિત થાય તેવું છે, એની બેઝિક માહિતી. અને એવું કંઈક થાય તો એના શું પગલાં ભરવા એની મોટે ભાગે માહિતી નથી હોતી. રહ્યો સવાલ પગલાં ભરવાનો, ચોક્કસ હું એગ્રી કરું છું કે જે સમય ઉપર પગલાં ભરાવા જોઈએ નથી ભરાતા, પણ મર્યાદા છે કે ટેકનિકલ સ્ટાફ બહુ જ ઓછો છે. આજે સમગ્ર ગુજરાતમાં 45% કરતાં વધારે જગ્યા ફાયર સર્વિસમાં ખાલી હશે. અત્યારે ભરવાની પ્રક્રિયા જોર શોરથી ચાલી રહી છે, પણ જે ડિમાન્ડ છે એટલો સ્ટાફ, ટેકનિકલ સ્ટાફ નથી મળી રહ્યો. આ પણ એક વાસ્તવિકતા છે અને એ પણ એક ડીલે થવાનું કારણ છે. જી બિલકુલ મિલનભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે ટીઆરપી ગેમઝોનની જે ઘટના બની હતી તે બાદ હવે હાલની પરિસ્થિતિ શું છે અને આવી જે ઘટનાઓ બન્યા કરે છે પરંતુ તંત્ર કોઈ બોધપાઠ નથી લઈ રહ્યું, શું કહેશો? તંત્રએ બોધપાઠ લીધેલો નથી અને લેવાનું પણ નથી, બરાબર છે? કારણ કે આપણે ત્યાં લોકોને પૈસા ખાવાની એટલી બધી ખરાબ ટેવ પડી ગઈ છે કે હવે કોઈ વ્યક્તિને કામ કરવું નથી, એટલે એના હિસાબે આવા બનાવો જે છે તે બનતા જ રહેશે. મુખ્ય કારણ એવી વસ્તુ છે કે સરકાર જે છે તે અધિકારીઓની વિરુદ્ધમાં પગલાં લેવામાં નિષ્ફળ જાય છે. આપ અત્યારના જુઓ, જે સૌથી પહેલો જે છેલ્લા નજીકના ભવિષ્યની અંદર જે સૌથી પહેલો જે બનાવ બન્યો હતો સુરતની અંદર તક્ષશિલા કાંડ, એના એક પણ અપરાધીને હજી સુધી જેલની સજા નથી થઈ. બધા જ લોકો જમીન ઉપર બહાર છે, કોઈ પણ વ્યક્તિ જેલની અંદર છે નહીં. લોકોને કાયદાનો ડર છે નહીં. તમે મારા ઉપર વધીને તમે FIR લખાવી શકશો, જે હું કોર્ટમાં જઈને જામીન લઈ આવીશ, મારે કાયદાનું પાલન કરવાની જરૂરિયાત શું છે? મને ગમે તેટલી નોટિસો ઇસ્યુ કરશે, બરોબર છે, હું એને થોડા ઘણા પૈસા આપી દઈશ અને નોટિસ જે છે એ દબાવીને પોતે જ અધિકારી બેસી જશે, બરોબર છે? મને ખબર છે કે મારે જો ફાયરનું NOC જોતું હોય તો મારે બધી જે મશીનરી વસાવવાની છે, બરોબર છે, ફાયર એક્સ્ટિંગ્યુશર્સ છે અને બીજા જે બધા જે પાઇપલાઇન બધી વસ્તુ કરવાની છે એના માટે મારે 5-10 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે અને અધિકારી 5,000માં માની જાય છે, બરોબર છે? એટલે આ ત્યાંના લોકોમાં જે જાગૃતતા નથી કે ભાઈ આ 5 લાખ રૂપિયાનો ખર્ચો જે છે એ તમારા જીવન કરતા બહુ સસ્તો છે, તમારું જીવન એના કરતા ખૂબ મોંઘું છે. અને અધિકારીઓ પણ એ નથી સમજતા, એ પોતાના 5,000 રૂપિયાની માટે થઈ અને લોકોની જિંદગી સાથે રમે છે. એટલે મારી ખૂબ જ એક સરકારને પણ અપીલ છે કે સરકારે એક ક્રોસ ડિપાર્ટમેન્ટ ઊભું કરવાની જરૂરિયાત છે કે જે દરેક વસ્તુને ક્રોસ વેરિફિકેશન કરે. દાખલા તરીકે કોર્પોરેશન અને કલેક્ટર ઓફિસ જ્યારે કોઈ સર્ટિફિકેટ ઇસ્યુ આપતું હોય છે ત્યારે ત્રીજી એક અલ્ટરનેટ એજન્સી હોવી જરૂરી છે કે જે એનું થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરે અને એની અંદર જે કંઈ પણ સર્ટિફિકેટ આપ્યું છે એ મુજબ વસ્તુ છે કે નથી. અને આ લોકોના જે માણસો જે છે તે પણ વારેઘડીએ ફરી જતા હોવા જરૂરી છે જેથી કોઈ મિલીભગત ન કરી શકે. એટલે ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે ભાઈ આની અંદર સરકારની પણ ઈચ્છા નથી, જે લોકો યુઝર્સ છે એની પણ ઈચ્છા નથી અને અધિકારીઓને તો કામ કરવામાં રસ હોતો નથી. કારણ કે જો અધિકારીઓને કામ કરવાની અંદર રસ હોય તો આવા બનાવો જે છે એ બનતા જ નથી. બેદરકારી શા માટે કરે છે? આપણે જોયું કે ભાઈ TRP કાંડ થયો એના પછી તરત જ આખી રાત એ લોકો ઉજાગરા કરી અને નવી મિનિટ બુક છે, નવી નોટિસ છે, આ બધી વસ્તુના કાગળિયા એ લોકો તૈયાર કર્યા કે જેથી કરીને કોર્ટની અંદર પોતાનો બચાવ કરી શકે કે ભાઈ સાહેબ અમે તો નોટિસ આપી હતી. અહીંયા મેટર એટલી જ છે કે નોટિસ આપ્યા પછી એક ટાઈમ ફ્રેમ બહુ જરૂરી છે કે ભાઈ 3 મહિનાનો તમને પીરિયડ આપ્યો, 3 મહિનાની અંદર કયા કામ થવું જોઈએ અને કયા જે જગ્યા જે છે તે સીલ થવી જોઈએ. આ બેમાંથી એક વસ્તુ નથી થતી તો શા માટે કોઈ અધિકારી પગલાં નથી લેવામાં આવતા? શા માટે કોઈ અકસ્માત બને, કોઈનું મૃત્યુ થાય ત્યાં સુધી આપણે રાહ જોઈએ છીએ? એટલે આ જે બાબત જે છે આની અંદર સરકારે જ કંઈક ને કંઈક કરવાની જરૂરિયાત છે. અને જે અધિકારી એક નોટિસ પીરિયડ પછી જો કંઈ કાર્યવાહી ન થાય તો અધિકારી ઉપર પણ પગલાં લ્યો અને બિલ્ડિંગને તાત્કાલિક અસરથી સીલ કરો અને આવા પગલાઓ મતલબ લેવાનું સરકાર જો ચાલુ કરશે અને એ પબ્લિસાઇઝ થશે તો જ લોકો જાગૃત થશે અને આની અંદર ડેવલપમેન્ટ થઈ શકશે. અન્યથા આ પરિસ્થિતિની અંદર કોઈ ફેરફાર થાય તેવું મને દૂર દૂર સુધી લાગતું નથી અત્યાર સુધીમાં.
જી મિલનભાઈ, બિલકુલ તમારી વાત સાચી છે. પ્રફુલભાઈ, હવે હું તમને પૂછવા માંગીશ કે અધિકારીઓ પર સવાલો તો ઉભા થઈ રહ્યા છે, ત્યારે આ ચર્ચાના સમાપનમાં તમે શું કહેશો? સૌથી પહેલા તો રાજેશભાઈની વાત કરીએ કે આપણને આજે એમના અનુભવનું જે ભાથું છે એ આપણને મળી ગયું, અને એમણે જે બિલ્ડિંગ બનતું હોય છે ત્યારની ડિઝાઇનથી લઈ રિક્વાયરમેન્ટથી લઈ ઘણી બધી ઊંડાણપૂર્વકની જે માહિતી આપીને ખરેખર એનું પાલન થવું જોઈએ. અને મિલનભાઈએ જે કહ્યું કે ફાયર બ્રિગેડ વિભાગમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે એની સામે એમણે અંગુલી નિર્દેશ કર્યો, એ તો હવે કોર્પોરેશનના લગભગ બધા જ વિભાગોમાંથી એક પણ વિભાગ એમાંથી અછૂતો નથી રહ્યો ભ્રષ્ટાચારથી. ભ્રષ્ટાચાર એ સર્વવ્યાપી છે, એનો વ્યાપ મોટો છે, અને એનું ઊંડાણ એટલું છે કે સરકાર પણ હવે એને રોકી શકે એવું નથી. હવે વાત હું મુદ્દા ઉપર આવવા માગું છું કે આગ લાગે અને પછી જ્યારે ફાયર બ્રિગેડ દોડે છે ત્યારે એને ઘણા બધા હર્ડલ્સ પણ નડે છે. એમાં જે રોડની ફોલ્ટી ડિઝાઇન હોય છે રાજેશભાઈ, એ પણ એટલી જ જરૂરી. તમને દાખલા તરીકે હું તમને કહું કે સીજી રોડમાં જે રીતે પાર્કિંગ કર્યું છે, હવે પાછળના ભાગમાં આગ લાગે તો ટેન્કર પહોંચી કઈ રીતે શકે, આ સૌથી મોટો સવાલ છે. કારણ કે ટેન્કરને જવા માટેની પૂરતી જે જગ્યા જોઈએ, એને વળાંક લેવા માટેની પૂરતી જગ્યા જોઈએ, એ પૂરતી જગ્યા હું માનું છું ત્યાં સુધી મને તો ક્યાંય દેખાતી નથી. આવી જ પરિસ્થિતિ તમે પ્રહલાદનગર રોડ ઉપર પણ ઊભી કરી. એટલે જ્યારે જેમ બિલ્ડર એના બિલ્ડિંગના બાંધકામ વખતે એને જે ધ્યાન રાખવાનું હોય, એવું જ ધ્યાન જે સિટીનું મેનેજમેન્ટ કરનાર એન્જિનિયરો અને કમિશનર એ જે હોય છે એ લોકોએ સિટીની ડિઝાઇનમાં પણ આ બાબત ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ હું આ મંજૂરી આપું છું આ બિલ્ડિંગને, તો ત્યાં ફાયર બ્રિગેડ પહોંચી શકે એવું છે કે નહીં, પાછળના ભાગમાં પહોંચી શકે એવું છે કે નહીં. હું રોડની ડિઝાઇન એવી તો ના કરું કે પાછળની બાજુમાં આગ લાગે તો એમ્બ્યુલન્સ ના પહોંચી શકે. આ બધી જ જે બાબતો છે એ એકાબીજી સાથે સંકળાયેલી છે. ફાયર બ્રિગેડ જેટલું જવાબદાર છે એટલું જ નાગરિક પણ જવાબદાર છે, ફેક્ટરીનો માલિક પણ જવાબદાર છે, સ્કૂલનો માલિક પણ જવાબદાર છે. જી બિલકુલ. પ્રફુલભાઈ, રાજેશભાઈ અને મિલનભાઈ, આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર. ભૂતકાળમાં પણ આગની ઘટનાઓ બની, આજે પણ આગે માસૂમનો જીવ લીધો, ને આગળ પણ હજી આવા કેટલાય માસૂમો હોમાતા રહેશે. પણ તંત્રએ ના તો આવી ઘટનાઓમાંથી કોઈ બોધપાઠ લીધો કે ન લેશે. પણ બેદરકારી હોય, લાલ્યાવાળી હોય, ભ્રષ્ટાચાર હોય કે કૌભાંડ હોય, સવાલો તો પૂછાતા જ રહેશે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું. નમસ્કાર.